أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم بالحق أنزلته وبالحق نزل اللهم عزم رغبتي فيه واجعله نورا لبصري وشفاء لصدري وزحابا لحمي وغمي وحزني اللهم زين به لساني وجمل به وجهي وقوة به جسدي وثقل به ميزاني وارزقني حق تلاوته على تأتك عناء الليل وأطراف النهار وشني مع النبي محمد وآله الأكيار الأبرار الأطهار તો કેમ છો તમે બધા શું તમને ખબર છે હમણાં આપણે કઈ દુઆ પડી હમ કુરાની મજિદની તિલાવત પહેલાની દુઆ આપણે હમણાં પડી આ દુઆ પડવાનો સવાબ શું છે ખબર છે અગર કોઈ કુરાને મજીદની તિલાવત કરતાં પહેલાં આ દુઆ પડે તો ખુદા વંદે કરીમ એક એક અક્ષરના બદલામાં તેને પચાસ પચાસ હજાર નેકીઓ અતા ફરમાવશે તો આ નાની એવી દુઆ જે છે તેને આપણે જરૂર યાદ કરી લેવી જોઈએ અને ખાસ કરીને જ્યારે આપણે મદરેસામાં પડવા માટે જઈએ અથવા તો જ્યારે આપણે રાત્રે સૂતા પહેલાં સુરા પડીએ નમાઝની પછી કુરાને મસ્જીદને તિલાવત કરીએ ત્યારે પહેલાં આપણે આ દુઆ પડી લેવી જોઈએ જેથી આપણે જેટલા શબ્દોને પડીએ તે દરેક શબ્દના બદલે બલકે દરેક અક્ષરના બદલે પર્વ આલમ આપણને પચાસ હજાર નેકીઓ હતા કરે શું તમે મને જાણવું છે કે આ દુઆનો મિનિંગ શું છે આ દુઆમાં આપણે અલ્લાહને શું કહીએ છીએ આપણે આ દુઆમાં કહીએ છીએ કે શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે એટલે કે જે મહાન દયાળુ અને દયા કરનાર છે પછી આપણે અલ્લાહને કહીએ છીએ એ અલ્લાહ તે આ કલામ હકની સાથે નાઝલ કર્યું છે એટલે આપણે કોની વાત વાત કરીએ છીએ આપણે કુરાનના બારામાં કહીએ છીએ કે અલ્લાહ તે આ કલામ એટલે કે આ કુરાનને હકની સાથે નાઝિલ કર્યું છે અને તે હકની સાથે જ નાઝિલ થયું છે એ અલ્લાહ તો એ તરફ અમારી રગબતમાં વધારો કર એટલે કે કુરાન પડવામાં અમને દિલચસ્પી આવે અમારું અટ્રેક્શન કુરાન માટે વધારી દે પછી આપણે કહીએ છીએ અલ્લાહને અને તેને મારી આંખો માટે રોશની બનાવી દે અને મારા દિલ માટે શિફા બનાવી દે અને કુરાનને મારા દુઃખ દર્દ ને રંજને દૂર કરનાર બનાવી દે એ અલ્લાહ તેના થકી એટલે કે કુરાન થકી મારી જીભને ઝીનત આપ અને મારા ચહેરાને ચમકદાર બનાવી દે અને મારી શારીરિક શક્તિને વધારી દે અને મારો દરજ્જો જે છે તે બલંદ કરી દે અને મારા નામય આ માલના પલ્લાને વજનદાર બનાવી દે અને રાત્રિના સમયમાં તેમજ સવાર અને સાંજ તારી ઇતાઉ ઇતાહત ઉપર રહીને તેની તિલાવત તેના હક મુજબ કરવાની મને તૌફીક અતા કર અને પછી જ્યારે દુઆ માંગી લઈએ છે પછી આપણે શું કહીએ છે અને તારા નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ વાલસલમ અને તેમની શ્રેષ્ઠ અને પવિત્ર આલ અને તેમના સદાચારી અને નેક અસહાબો સાથે કયામતના દિવસે મને પણ ઉઠાડજે એ અલ્લાહ તું મોહમ્મદ અને મોહમ્મદ ઉપર રહેમત નાઝિલ કર એવા સલામ મોકલ જેવા મોકલવાનો હક છે તો આ નાની એવી દુઆમાં આપણે અલ્લા સુબા નવ તાલા પાસે ઘણી બધી દુઆઓ માંગીએ છીએ અને એ દુઆઓ આપણે કુરઆનના વાસ્તાથી માંગીએ છીએ અલ્લા આપણને બધાને તોફીક આપે કે આપણે આ દુઆને દરેક વખતે તિલાવત પહેલાં પડીએ જેથી આપણો અજર અને નેકિયો વધી જાય તમને યાદ રહ્યું અગર કોઈ આ દુવા પડીને કુરાને મસ્જીદની તિલાવત કરે તો શું સવાબ મળશે હમ કે આ દુઆ પછી તે કુરાને મસ્જીદના જેટલા અક્ષર પડશે તે દરેક અક્ષરના બદલામાં તેને પચાસ પચાસ હજાર નેકીઓ મળશે હવે આપણે સુરે કાફેરુનના બારામાં જોઈ રહ્યા હતા હે ને સુરે કાફેરુન જે છે તે પણ એક નાનો સૂરો છે અને આપણને બધાને મોઢે આવડે છે અને સવાબ ખબર છે આપણે બધા કે અગર કોઈ સુરે તોહિદની તિલાવત કરે છે તો એવું છે કે જાણે તેણે કુરાનનો ત્રીજો ભાગ પડી લીધો હોય એટલે કે અગર કોઈ સુરે તોહિદને ત્રણ વખત પડે છે તો તેને પૂરું કુરાન પડવાનો સવાબ મળે છે રસૂલે ખુદા સલમ ફરમાવે છે કે જે કોઈ પડે તો કુરઆનના ચાર વખત પડે તો તેને આખો કુરઆન પડવાનો સવાબ મળશે સાથે સાથે જે સુરે કાફેરૂન પડે છે શૈતાન તેનાથી દૂર રહે છે તે શિર્ક કરવાથી બચી જાય છે અને મોટી મોટી બીકથી તેને આફિયત મળે છે એટલે કે તે સુરક્ષિત રહેશે આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફરે સાદિક અલ ઇસ્લામ ફરમાવે છે કે આ સુરો એટલે કે સુરે કાફિરુન અને સુરે અહદ જે છે તે આપણે વાજિબ નમાઝોમાં પડવું જોઈએ અને અગર કોઈ પોતાની ફરજ નમાઝોમાં સુરે કાફેરૂન અને સુરે અહદ પડે છે તો અલ્લાહ સુબા નવો તાલા તેને તેના મા બાપને અને તેના ભાઈઓને બક્ષી આપશે અને અગર એનું નામ ગુનેહગારોના લિસ્ટમાં હશે તો તેમાંથી કાઢીને અલ્લાસુબા નવતાલા તેનું નામ નેક લોકોની યાદીમાં લખશે એવી જ રીતે અગર કોઈ આ સુરાની તિલાવત કરશે તો પર્વ આલમ દુનિયામાં નેક રાખીને તેને શહીદની મોત આપશે અને જ્યારે કયામતના દિવસે ઉઠશે ત્યારે શહીદની જેમ ઉઠાડવામાં આવશે તેને આવો હવે આપણે જોઈએ કે આ કુરાન મસ્જિદનો સૂરો કે જેમાં છ આયતો છે અને જે મક્કી સુરો છે તે અલ્લાહ સુબાન ઉલાએ ક્યારે નાઝિલ કર્યો કુરેશના કાફરો ઉમૈયા બિન ખલફ વલીદ ઇબ્ને મુગીરા વગેરે રસૂલે ખુદા સલીલ્લાહસમ ઉપર એતરાજ કરતા હતા જ્યારે રસુલ ખુદા સલ્લાહ વાલસલમ કહેતા હતા લા ઇલાહ ઇલ્લાહ કહો એટલે કે કહો કે અલ્લાહ સુભાન તાલા સિવાય બીજો કોઈ ખુદા નથી તો આ લોકો તો મૂર્તિઓની પૂજા કરતા હતા એ જમાનામાં આપણે જોઈએ કે એ જમાનામાં જ્યારે ખાને કાબાની અંદર પણ બુથ હતા હા એક એવો જમાનો પણ હતો કે જ્યારે ખાને કાબાની અંદર બુથ હતા ને પણ કેટલા બુથ હતા ખબર છે ત્રણસો ને સાહીઠ થ્રી સિક્સટી બૂથ હતા અને આ બધા ભૂતોની પૂજા કરવા માટે લોકો દૂર દૂરથી મક્કા આવતા હતા મક્કાના લોકો જે હતા અને અરેબિયાના લોકો જે હતા તેઓ એમ માનતા હતા કે એક સૌથી મોટો ખુદા છે કે જેનું નામ હુબલ છે અને તે હુબલની ત્રણ દીકરીઓ છે અને તેઓ તેને પણ ખુદા માનતા હતા જે ખુદાની દીકરીઓ હતી કે જેનું નામ હતા લાત ઉઝા અને મનાત હવે જ્યારે રસુલે ખુદા સલમે કહ્યું કે અલ્લાહ સિવાય બીજા કોઈને ખુદા ન માનો અલ્લાહ સુબાના જમીન કર્યા છે અને દુનિયાની દરેક વસ્તુ જે છે તે અલ્લાહના કબજામાં છે ને અલ્લાહે પેદા કરી છે અને તેના સિવાય બીજો કોઈ ખુદા નથી કે જેની ઇબાદત કરવી જોઈએ તો આ કાફેરો જ હતા તેઓ રસૂલ ખુદા સલ્લાહ અલસલમ પાસે આવ્યા અને તેમને રસૂલ અલ્લાહને કહ્યું કે તમે જેની ઇબાદત કરો છો અમે તેની ઇબાદત કરીએ અને અમે જેની ઇબાદત કરીએ છીએ એની ઇબાદત તમે બી કરો આમ કરવાથી જો અમો સાચા હોઈએ તો તમોને ફાયદો થશે અને તમો સાચા હો તો અમને ફાયદો થશે

કુલિયા ايહાલ કાફિરુન એટલે કે હે રસૂલ કહી દો કે એ કાફિરો લા અબુદુ મા 타બુદુન કે જેની તમે ઇબાદત કરો છો તેની હું ઇબાદત કરતો નથી વલા анતુમ આબિદુના મા અબુદ અને ન તમે તેની ઇબાદત કરનારા છો કે જેની હું ઇબાદત કરું છું વલા انا અબુદુ મા અબતતુ

તમે તમારી જિંદગીમાં કદી પણ મારા રબની ઇબાદત નથી કરી અને કરશો પણ નહીં આપણે જોઈએ કે આ ઉપરની આયાતો જે છે તેના અંદર એકને એક વાત ઘડી ઘડી કહેવામાં આવી છે હે ને એક જ જાતનો ઉચ્ચાર વારંવાર કરવામાં આવેલો છે તો એ વાત તો તે વાત જે છે એટલા માટે છે કે એક વાત ઉપર જોર આપવામાં આવ્યું છે અબુ શાકિર દેશાનીએ અબુ જાફર અહલ ને સવાલ કર્યો કે ખુદાવંદે આલમ જે હિકમત વાળો છે તેને શા માટે એક જ વાત વારંવાર કહી છે તો અબુ જાફર આનો જવાબ આપી શક્યો નહીં તેને આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફરે સાદિક અલ ઇસ્લામ પાસે આવીને સવાલ કર્યો કે પરવિગારે આલમ એકને એક વાત શા માટે આયાતોની અંદર સુરે કાફેરુનની અંદર રિપીટ કરે છે ત્યારે ઇમામ જાફરે સાદિક અલ ઇસ્લામે ફરમાવ્યું કે કુરેશીઓએ હઝરત રસુલે ખુદા સલઇલમને કહ્યું કે આપ એક વર્ષ સુધી અમારા માબૂદોની ઇબાદત કરો અને એક વરસ અમે તમારા માબૂદોની ઇબાદત કરીએ તેથી કુદરતે તેમને તેઓએ જેવો સવાલ કર્યો હતો તેવો જવાબ આપ્યો જેવો તેઓએ કહ્યું હતું તે પ્રમાણે જ અલ્લાહ સુબા નવતાલાએ તેમને આન્સર આપ્યો છે

છોડનાર નથી જ્યારે જ્યારેવિગારે આલમે આ સુરાને નાઝલ કર્યો ત્યારે જ્યારે રસૂલી ખુદા સલાહ આસલમ ને આ સુરાની તિલાવત કાફરો સામે કરી તો કાફિરો જે છે તે રસૂલ ખુદા સલમથી નિરાશ થઈ ગયા તેઓ ચાહતા હતા કે અલ્લાહ બી તેઓના દિનમાં સામેલ થઈ જાય તેઓના પરસ્તીશ કરવા લાગે પરંતુ આ સૂરો આવવા પછી તેઓને સમજ પડી ગઈ એકદમ ક્લિયર થઈ ગયું કે ન રસુલ ક્યારે તેઓના બૂતોની પરસ્તીશ કરવાના છે અને ન તેને ખુદા માનવાના છે અને જ્યારે કાફરો જે છે તે નિરાશ થઈ ગયા ખબર પડી ગઈ કે જ્યારેલમ ક્યારે અમારી વાત માનવાના નથી અને ક્યારે અમારા દિન ઉપર અમલ કરવાના નથી તો તેઓ રસૂલી ખુદા સલાહ આલમને અને તેમના સાબોને કે જેઓ મુસલમાન બની ગયા હતા જેઓ ઇસ્લામ લઈ આવ્યા હતા તેઓને તકલીફ પહોંચાડવા લાગ્યા તો બાળકો આજના આ તમને શું દર્શ મળ્યું અને શું સમજ પડી આપણે જોઈએ કે અલ્લાહ અલ્લા સુબા ના હુકમ થી જ રસૂલ જે છે તે બધું કહે છે કે રસૂલ અલ્લાહ કઈ પણ વસ્તુ પોતાના રીતે નથી કહેતા પરંતુ અલ્લાહની વહીથી કહે છે

ને કુરેશના અમુક સરદારો કે જેઓ કાફિર હતા તેઓ શું કહેતા હતા કે એક વર્ષ તમે અમારા દિન અને અમારા મઝહબ પર અમલ કરો બીજા વર્ષે અમે તમારા દિન ઉપર અમલ કરશું અને પછી આ બંને દિનમાંથી જે દિન વધારો સારો અને બહેતર હશે તેના પર અમલ કરવાનું આપણે બધા ચાલુ રાખશું પરંતુ પૈગમ્બરે ઇસ્લામે તેમની વાતને કબૂલ ન કરી ત્યારે ફરીથી તેઓએ કહ્યું કે કમ કમસ કમ જે છે તમે અમારા બૂતોને હાથ લગાવો અને આ રીતે બરકત હાસિલ કરો જેથી અમે પણ તમારા ખુદાની ઈબાદત કરશું થોડી ઘણી ત્યારે અલ્લાહ અલ્લાસુભાના વતાલાએ આસુરાને નાઝિલ કર્યો એવી જ રીતે કાફીરોએ પછી કહ્યું કે અમે તમારા દિન માનવા લાગીએ પરંતુ અમારી એક શરત છે અને શરત એ છે કે તમે અલ્લાહ સુભાનો વતાલા પાસે કહીને અમારા ઉપરથી નમાઝ જે છે તે માફ કરાવી દો કેટલે અમે ઈસ્લામ તો લઈ આવશું પણ નમાઝ નહીં પડીએ તમે અલ્લાહને કહો કે ઈસ્લામ કબૂલ અમે કરીએ તો અમને નમાઝ ન પડવી દે પડવી પડે તો ખુદા સલમે તાલા તેઓની કોઈ આવી શર્ત કબૂલ ન કરી આના ઉપરથી આપણને એ પણ ખબર પડે છે કે નમાઝનું કેટલું ઇમ્પોર્ટન્સ છે નમાઝ જે છે એ દિન નો ઇસ્લામનો સૂતુન અને પિલર છે આ જ રીતે અલ્લા વતાલા પાસે ઇલ્મે ગેબ છે કે અલ્લાહ સુબાહાનાવ વતાલાએ પહેલાંથી ગેબની ખબર આપી દીધી કે યા રસૂલ અલ્લાહ આ કાફીરો કે જેઓ તમને કહે છે કે એક વર્ષ પહેલાં અમારા દિન ઉપર અમલ કરો પછી બીજા વર્ષે અમે તમારા દિન ઉપર અમલ કરશું તો અલ્લાહ અલ્લાસુબાનાવ્વ તાલા કહે છે કે આ કે આ લોકો ક્યારેય પણ તમારા દિન ઉપર અમલ કરવાના નથી અને બીજી વસ્તુ જે આપણને આ સુરાતી ખબર પડે છે એ એ છે કે ઇન્સાન જે છે તે કોઈ પણ દિન કોઈ પણ રિલીજનને કબૂલ કરવા માટે આઝાદ છે મજબૂર નથી પરંતુ હા જે સાચો દિન છે તે જ ઇન્સાનને આ બખેર આપશે એટલે કે તેની આખર જ જે છે તે સાચા દિન ઉપર અમલ કરવાથી જ સારી થશે આવો આપણે અલ્લાહ નવ્વા તાલાનો શુક્ર અદા કરીએ કે પરવિગારે આલમે આપણને એવા ફેમિલીઝમાં બોન કર્યા છે કે આપણે શિરક નથી કરતા અને અલ્લાહસુબહા નવ તાલાને એક માનીએ છીએ તેની ઇબાદત કરીએ છીએ રસૂલે ખુદા સલ અલ્લાહસમને તેમના નબી અને તેમના પછી ઇમામોને તેમના જાનશીન માનીએ છીએ

صلى على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد